હિન્દુ સંગઠનો દ્વારા રાહુલ ગાંધીના ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધી દ્વારા સંસદમાં ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઈને અનેક જગ્યાએ વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. ત્યારે રાજકોટના ત્રિકોણબાગ ખાતે અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરી રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને રાહુલ ગાંધીના પોસ્ટરોને સળગાવવામાં આ રોજ રાજકોટના જુદા જુદા હિન્દુ સંગઠનના ભાઈઓ એક સાથે મળીને અહીંયા ત્રિકોણબાગ ખાતે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે રાહુલ ગાંધી જે દ્વારા જે હિન્દુ વિરોધી જે કીધું છે કે હિન્દુ જે અહિંસક છે, તો શું અમે અત્યારા છીએ તો એવું શું સાબિત કરવા માંગે છે તેઓ રાહુલ ગાંધી? અમે એના પોસ્ટર સળગાવીને વિરોધ અમે કરેલ છે કે એની ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને એની હિન્દુ સમાજની પોતે માફી માંગે એવી હિન્દુ સમાજની માંગ છે. બીજું કે અમારે કોઈ પાર્ટી આડે કોઈ વિરોધ નથી, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે અન્ય બીજી પાર્ટી હોય, ફક્ત ને ફક્ત જે વ્યક્તિ બોલ્યા છે એ વ્યક્તિ અમે અમારે વિરોધ છે અને એનો અમે આ હિન્દુ સંગઠન દ્વારા અમે વિરોધ કર્યો છે. ત્રિકોણબાગ ખાતે વધુમાં વધુ લોકો સાથે મળીને અહીંયા આવ્યા છે, તો એ જ માંગ છે કે રાહુલ ગાંધી માફી માંગે અને બીજું કે એની ઉપર કાયદેસર જે કાર્યવાહી થાય, જો કાલ અવારે જે બીજા નેતા હોય તો એ પણ હોય વાર વિચાર કરે આવું બોલવા પેલા. એટલે તમે હિન્દુને સમજો છો, એક તો તમે હિન્દુના નામ ઉપર મત લ્યો, બીજું કે તમે હમણાં થોડુંક તમને સીતું આવ્યું એટલે તમને હું અભિમાન આવી ગયું છે, તો તમને કોઈ કહેવા વાળું નથી. અને અમે એ જ કહીએ છીએ કે તમે તમારા અંદર રાજકારણ જે કરતા હોય કરો, અમારે કોઈની અરે વાંધો નથી, અમે કોઈ રાજકારણમાં છીએ નહીં, પણ તમે વચમાં હિન્દુ સમાજને ન લ્યો. જો તમે લેશો તો આનાથી ડબલ બનાવ બનશે, ઉગ્ર વિરોધ થાય. અને એ જ માંગ છે કે કાયદેસર કાર્યવાહી થાય અને માફી માંગે હિન્દુ સમાજની. અને પોસ્ટર હરગાવવામાં આજ રોજ અમે આવ્યા હતા, વિરોધ પ્રદર્શન કર્યું હતું.